नमस्कार, आप જોઈ રહ્યા છો જીએસટીવી નિર્મય સત્ય સાથે સમાચારમાં હું છું ગાયત્રી. સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પણ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને પ્રચારના શ્રી ગણેશ કરશે. અમદાવાદના વલ્લભ સદન રિવરફ્રન્ટ પર પ્રદેશ કોંગ્રેસે બુથના યોદ્ધાઓને સંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં રાહુલ ગાંધી 2.5 દાયકાથી ગુજરાતમાં સત્તા વિહોણી કોંગ્રેસમાં ફરી નવા પ્રાણ ફૂંકશે. રાહુલ ગાંધી કોંગ્રેસના વિજય માટે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદો વ્યવસ્થા, ડ્રગ્સના કારોબાર સહિતના પ્રશ્નોનો અવાજ બુલંદ કરશે. આ કાર્યક્રમ બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ જશે, જ્યાં પ્રાર્થના સભામાં જોડાશે. તો આજ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે. ઝલક, જે રીતે તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે. કેવી તૈયારીઓ જોવા મળી રહી છે જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે? જી ગાયત્રી, જે વિધાનસભાની જે ચૂંટણી છે તે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. 3 મહિના જેટલો સમય છે તે ચૂંટણીને છે તે બાકી રહ્યો છે, ત્યારે વિવિધ પાર્ટીઓ છે તે જે લોકોને છે તે પ્રજા સમક્ષ રીઝવવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેતાઓ છે તે રાજકીય નેતાઓ અવગમન છે તે આવાજવન છે તે ગુજરાતમાં વધી રહ્યું છે. ત્યારે જે આજે છે તે કોંગ્રેસના દિગ્ગજ નેતા જે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટ પર 11 વાગ્યાની આસપાસ છે તેઓ આવશે અને ત્યારબાદ છે તેઓ જે તે રિવરફ્રન્ટ ખાતે જ્યાં કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે ત્યાં આવશે અને ત્યારબાદ તેઓ અહીંયાથી સીધા જ છે તે ગાંધી આશ્રમ જશે અને ગાંધી બાપુના આશીર્વાદ અને છે. તમે જોઈ શકો છો કે જે રાહુલ ગાંધી જ્યાં કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે તે સ્થળ એટલે કે જે રિવરફ્રન્ટ ખાતે જે વલ્લભ સદન ખાતે જે લોક બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો કે જે કોંગ્રેસની બહેનો, કાર્યકર્તા બહેનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીંયા આવી રહ્યા છે અને જે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધીના સંબોધનને સાંભળશે. જે કોંગ્રેસના ઝંડા ધરાવતી બહેનો છે તે રાહુલ ગાંધીને સાંભળવા માટે ઉત્સાહિત છે. વાત કરીશું મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ટુંકર સાથે. જેનીબેન, શું કહેશો, આખરે જે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી આવશે અને કહી શકાય કે જે ચૂંટણી પ્રચાર છે તેનો શ્રી ગણેશ કરશે? રાહુલજી, જ્યારે બૂથ સ્તરના કોંગ્રેસ પક્ષના બૂથ સ્તરના કાર્યકરોને સંબોધિત કરવા માટે આવી રહ્યા છે ત્યારે આ તમે જોઈ રહ્યા છો એ મારી બહેનો બૂથ સ્તર પર, બૂથ લેવલ પર કામ કરતી બહેનો છે. અહીંયા જે પણ છે એ ભીડ નથી, કોઈ સરકારી તંત્રનો ઉપયોગ કરીને બોલાવેલી ભીડ નથી, પણ રાહુલજીનું સંબોધન સાંભળવા માટે, કાર્યકર્તાઓને ચાર્જ કરવા માટે, કાર્યકર્તાઓને મોટિવેશન પૂરું કરવા માટે આવી રહ્યા છે. ત્યારે એક સંદેશ અહીંથી લઈને લોકો જવાના છે કે આ ગુજરાતની જનતા પરિવર્તન માંગે છે. પરિવર્તન સેનાથી? મારી મહિલાઓ પરિવર્તન માંગે છે. મોંઘવારીથી મારી મહિલાઓ પરિવર્તન માંગે છે. આજ દિવસે ને દિવસે જે સુરક્ષાનો અભાવ થતો જાય છે એનાથી, અને આખા ગુજરાતના તમામ નાગરિકો દરેક પરિસ્થિતિમાંથી પરિવર્તન માંગે છે અને એને ઉર્જાનો સંચાર આજે અહીંથી લોકો લઈને, બૂથ સ્તરના કાર્યકરો લઈને, કોંગ્રેસ પક્ષના સૈનિકો લઈને જવાના છે. મેડમ, શું માનો છો, રાહુલ ગાંધી આવશે, કેટલો ફરક પડશે રાહુલ ગાંધીના અહીંયા ગુજરાત આગમનથી, કેટલો ફેર પડશે કોંગ્રેસમાં? ચોક્કસ ફરક પડશે. અત્યારે જે પ્રમાણે લોકો ઉત્સાહસભર આવવાના ચાલુ થયા છે એમનો ઉત્સાહ તમે જોઈ શકો છો. રાહુલજીના આવવાથી કાર્યકરોને એક સંદેશ પઠવાશે કે અમારી સાથે દેશનું શીર્ષ નેતૃત્વ છે અને પરિવર્તન કરવામાં અમને કોઈ રોકી શકે એમ નથી. ત્યાંથી આજથી આ કાર્યકર ઘરે જઈને કામે લાગશે, બૂથ સ્તરમાં જન જન સુધી રાહુલજીનો મેસેજ પહોંચાડશે. જી ઝલક જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો